સુનંદા ના મોતને સાયકોલોજીકલ રીતે જોઈ રહી છે. ડેફિનેટલી લોકોને જીવન પ્રત્યે પણ એટલું આકર્ષણ હોય છે આવા લોકોના, અને મોત પ્રત્યે પણ આકર્ષણ હોય છે. જેમ કે ઘણા બધા ફેમસ લોકો જેમણે આપઘાત કર્યો છે, એ બધા લોકોને એમણે કેમ આપઘાત કર્યો, દિવ્યા ભારતીથી લઈને એમી વ્હાઇટ હાઉસ હોય, કે સાઉથનો સુપરસ્ટાર કિરણ હોય, કે જેમ બેને વાત કરી લેડી ડાયના હોય, અનેક એવા મોટા લોકો છે કે જે લોકો આપઘાત કર્યો, એના જીવનમાં પણ એટલો જ રસ છે લોકોને, મૃત્યુમાં પણ છે જ. પણ હું તમને કહી દઉં પર્સન્ટેજ પ્રમાણે કે જેટલા લોકો ગ્લેમર વર્લ્ડમાં છે એટલા લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળે છે. કારણ કે એ લોકોને સતત ચમકતા રહેવાનું પ્રેશર એટલું બધું હોય છે કે એને ક્યારેક હેન્ડલ કરી શકતા નથી. નાની એવી નિરાશા એ લોકો માટે બહુ મોટો હતાશાનો પહાડ બની જાય છે, અને ડિપ્રેશન એનું એટલું બધું ટેરિબલ થઈ જાય છે કે ધે કાન્ટ હેન્ડલ ઇટ. કાં તો એ ડ્રગ એડિક્ટ થઈ જાય છે, કાં તો બીજા કોઈ રસ્તે ચડી જાય છે, અથવા તો આવી રીતે ડિપ્રેશનનો ભોગ બને છે, અથવા સુસાઇડ કરે છે. અને એવું પણ બની શકે કે કદાચ એ લોકો એવી કોઈ હિંસક પ્રવૃત્તિમાં પણ ઇન્વોલ્વ થઈ જાય કે જેને કારણે પોતાને અથવા બીજાને નુકસાન કરી શકે. કારણ કે કન્ટિન્યુઅસલી વોન્ટેડ ફિલિંગ જે છે એ કોન્શિયસલી અને સબકોન્શિયસલી ચાલુ જ હોય છે. એટલે તમે જુઓ કે કેટલાક લોકો જે છે, આ બધા જે સ્ટાર્સ છે, એ લોકો પેજ 3 જે છે એ લોકો પેજ 3માં ના આવે તો એમનું આખી બુક ડિસ્ટર્બ થઈ જાય એવું છે. એટલે એમનું પેજ 3 તો આવવું જ જોઈએ એવું એમના મનમાં એક નીડ હોય છે, અને આ નીડ જે છે બેઝિકલી એટેન્શન સિકિંગ બિહેવિયર છે. અને એમાં ડિસ્ટર્બન્સ જ્યારે થાય છે ત્યારે લોકો એને નોટિસ તો કરે જ છે કે ભાઈ બહુ દિવસથી આ દેખાયા નથી, બહુ દિવસથી એ તમારો ફોટો નથી. આ બધી લોકો પણ એમાં ભાગ ભજવે છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. એટલા માટે જે તે સેલિબ્રિટી હોય છે સેલિબ્રિટીને પોતાને પણ પ્રેશર સહન કરવાનું આવે છે.